ગ્રામર સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરીએ તો આપણે કે ભાઈ ભૂતકાળની અંદર કરતાએ કોઈ ક્રિયા કરી હતી એવું દર્શાવવા માટે જે છે એ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે એનો આપણે પેલા ઉપયોગ જોઈએ કર્તાએ કોઈ ક્રિયા ભૂતકાળમાં કરી હતી કર્તાએ કોઈ ક્રિયા ભૂતકાળમાં કરી હતી એવું દર્શાવવા કે કર્તાએ કોઈ ક્રિયા ભૂતકાળની અંદર કરી હતી એવું દર્શાવવા માટે જે છે એ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે દાખલા તરીકે કે ભાઈ ગઈકાલે હું ક્રિકેટ રમતો હતો ગઈકાલે હું સ્કૂલે ગયો હતો આવા બધા જે એક્ઝામ્પલ છે એની અંદર આપણે લઈ શકીએ હવે આની અંદર જે ક્રિયાપદ છે ક્રિયાપદ એટલે કે વર્ગ ક્રિયાપદને જે છે ને એ ઈડી પ્રત્યે લગાડવામાં આવે છે ઈડી પ્રત્યે લગાડવામાં એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે છે ને એનો ઉપયોગ થાય છે

યસ્ટરડે નો અર્થ થાય છે ગઈ કાલે પછી લાસ્ટ મંથ ગયા મહિને લાસ્ટ વીક ગયા અઠવાડિયે લાસ્ટ યર ગયા વર્ષે વગેરે જેવા શબ્દો જે છે ને એ સાદા ભૂતકાળની અંદર જોવા મળે છે કે સમયસૂચક શબ્દોની અંદર યસ્ટરડે એટલે કે ગઈકાલે લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે આ સિવાય લાસ્ટ સન્ડે ગયા રવિવારે વગેરે જેવા શબ્દો જે છે ને એ સાદા ભૂતકાળની અંદર જે છે એ જોવા મળે છે હવે આપણે એની વાક્ય રચનાની વાત કરીએ તો સૌપ્રથમ જોઈએ આપણે અકાર વાક્ય રચના તો એની અંદર સૌપ્રથમ જે છે એ આવશે કર્તા કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું કરતા પ્લસ ક્રિયાપદનું જે છે ને એ ભૂતકાળનું રૂપ જે છે ને એ આની અંદર ઉપયોગ કરવામાં આવે છે આપણે એક્ઝામ્પલ જોઈએ પહેલું એક્ઝામ્પલ રાજેશ રાજેશ ટુ સ્કૂલ યસ્ટરડે કે રાજેશ ગઈ કાલે સ્કૂલે ગયો હતો રાજેશ ગઈ કાલે સ્કૂલે ગયો હતો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કર્તા તરીકે રાજેશ છે અને અહીંયા વેન્ટ તરીકે જે છે ને એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ રાહુલ પ્લેડ ક્રિકેટ લાસ્ટ મંડે કે ગયા સોમવારે જે છે એ રાહુલ જે છે એ ક્રિકેટ રમતો હતો કે ભાઈ ભૂતકાળની અંદર એણે ક્રિયા કરી હતી તો આ આપણી થઈ હકાર વાક્ય રચના હવે આપણે જોઈએ એની નકાર વાક્ય રચના સામાન્ય રીતે સાદા ભૂતકાળની અંદર નકાર વાક્ય બનાવવા માટે આપણે જ્યારે કરતા કોઈ ક્રિયા કરી રહ્યો નથી એવું આપણે દર્શાવવા માટે જે છે એ જ્યારે વાક્યમાં વોઝ અને વરનો ઉપયોગ થયેલો ન હોય એટલે કે વાક્યમાં જ્યારે વોઝ અને વર આપેલા ન હોય ત્યારે સામાન્ય રીતે જે છે ને એ સહાયક ક્રિયાપદ તરીકે જે છે એ દીડનો ઉપયોગ જે છે ને એ કરવામાં આવે છે તો આપણે અહીંયા દીડથી જે છે ને એ આપણે નકાર વાક્ય બનાવીશું કે વાક્યમાં જ્યારે વાક્યમાં જ્યારે કરતાએ કોઈ ક્રિયા કરી નથી એવું દર્શાવવા એવું દર્શાવવા માટે આપણે નકાર વાક્યમાં વર વોઝ અને વર આપેલા ન હોય ત્યારે આપેલા ન હોય ત્યારે સહાયક સહાયક ક્રિયાપદ તરીકે ક્રિયાપદ તરીકે ડીડ નોટ નો ડીડ નોટ નો ડીડ નોટ નો ઉપયોગ થાય છે ઉપયોગ થાય છે કે જ્યારે વા કરતાએ જે છે ને ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી જ નથી એવું દર્શાવવા માટે આપણે વાક્યની અંદર વોઝ અને વર આપેલ ન હોય ત્યારે આપણે નકાર વાક્ય બનાવવા માટે આપણે સહાયક ક્રિયાપદ તરીકે જે છે એ ડીડ નોટનો ઉપયોગ કરવામાં આવે છે બીજું એ પણ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ ડીડ નોટનો જ્યારે વાક્યની અંદર ઉપયોગ થાય છે ત્યારે ક્રિયાપદનું હંમેશા જે છે ને એ મૂળરૂપ મૂકવામાં આવે છે તો આપણી વાક્ય રચના આપણે આ રીતે બનાવી શકીએ કરતા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આપણે ખાસ યાદ શું રાખવાનું છે કે ભાઈ જ્યારે વાક્યમાં ડીડ નો ઉપયોગ થાય છે ત્યારે હંમેશા ક્રિયાપદનું જે છે ને એ મૂળરૂપ મૂકવામાં આવે છે તો ઉપરનું જે વાક્ય છે એને આપણે નકાર બનાવીએ કે ભાઈ રાજેશ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે કે રાજેશ ગઈકાલે સ્કૂલે ગયો હતો હવે આપણે એનું નકાર વાક્ય બનાવવું છે તો આપણે આ રીતે બનાવી શકીએ રાજેશ ડીડ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે કે રાજેશ જે છે ને એ ગઈ કાલે જે છે એ સ્કૂલે ગયો ન હતો પણ ખાસ વાત એ આપણે એની અંદર યાદ રાખવાની છે સાદા ભૂતકાળની અંદર કે જ્યારે વાક્યમાં આપણે અહીંયા ડીડનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ક્રિયાપદનું જે છે ને એ મૂળરૂપ જે છે ને એ મૂકવામાં આવે છે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ ઉપરનું જે એક્ઝામ્પલ છે એને આપણે નકારની અંદર ફેરવીએ રાહુલ રાહુલ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ સાદા ભૂતકાળની અંદર કર્તાએ જે છે ને એ કોઈ ક્રિયા કરી જ નથી એવું દર્શાવવા માટે આપણે વોઝ અને વર આપેલા ન હોય વાક્યમાં ત્યારે જે છે એ આપણે સહાયક ક્રિયાપદ તરીકે જે છે એ નોટ નોટનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે વાક્યની અંદર જે છે એ નોટ નોટનો ઉપયોગ થાય છે મીન્સ કે ડીડનો ઉપયોગ થાય છે ત્યારે હંમેશા જે છે ને એ આપણે વાક્યની અંદર ક્રિયાપદનું જે છે ને એ મૂળરૂપ જે છે ને એ મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આની પછી જે છે એ આપણે જોઈશું પહેલાં આપણે હકાર વાક્ય રચના જોઈ નકાર વાક્ય રચના જોઈ અને હવે પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન વાક્ય રચના જે છે ને એ સાદા ભૂતકાળની અંદર કેવી રીતે બનાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું પહેલાં આપણે હકાર વાક્ય રચના જોઈ નકાર વાક્ય રચના જોઈ હવે આપણે જોઈએ પ્રશ્ન વાક્ય રચના તો પ્રશ્ન વાક્ય રચના બનાવવા માટે પણ આપણે જ્યારે વાક્યમાં કર્તાએ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી છે કે કેમ એવું આપણે પ્રશ્ન વાક્યની અંદર પૂછવા માટે પણ વાક્યમાં જ્યારે વઝ અને વરનો ઉપયોગ થયેલો નથી ત્યારે પણ આપણે જે છે ને એ સહાયક ક્રિયાપદ તરીકે જે છે ને એ ડીડનો ઉપયોગ કરવાનો છે એટલે આપણી વાક્ય રચના આ પ્રમાણે થશે સૌપ્રથમ જે છે ને એ ડીડ મૂકવામાં આવશે પ્લસ કર્તા મૂકવામાં આવશે પ્લસ ક્રિયાપદનું જે છે ને એ ક્રિયાપદનું મૂળ રૂપ જે છે ને એ મૂકવામાં આવશે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ રાજેશ રાજેશ ટુ સ્કૂલ યસ્ટરડે તો હવે આપણે આનું જે છે ને એ પ્રશ્ન વાક્ય બનાવવાનું છે જ્યારે પણ તમને આવું વાક્ય આપેલું હોય અને પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય ત્યારે આપણે જોવાનું કે ભાઈ વાક્યની અંદર ક્રિયાપદ જે છે એ જો ભૂતકાળનું આપેલું હોય તો આપણે સહાયક ક્રિયાપદ તરીકે જે છે ને એ ડીડનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું થશે તો સૌપ્રથમ પહેલાં જે છે ને એ આપણે ડીડ મૂકીશું કરતા તરીકે રાજેશ રાજેશને મૂકીશું ડીડ રાજેશ તો આ રીતે આપણે વાક્ય રચના જે છે ને એ બનાવી શકીએ છે સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ રાહુલ પ્લેડ રાહુલ પ્લેડ ક્રિકેટ લાસ્ટ મંડે કે રાહુલ જે છે ને એ ગયા સોમવારે જે છે એ ક્રિકેટ રમતો હતો તો આપણે પ્રશ્ન વાક્ય રચના આ રીતે બનાવી શકીએ ડીડ રાહુલ ડીડ રાહુલ પ્લે ક્રિકેટ લાસ્ટ ટૂંકમાં આપણે જવાબ આપવા હોય તો આપણે કેવી રીતે આપી શકીએ છીએ તો આપણે એનો જે શોર્ટની અંદર આન્સર તો સૌ સૌપ્રથમ પ્રથમ પહેલા આપણે જો યશ ની અંદર આપણે આન્સર આપવો હોય તો આપણે સૌપ્રથમ પહેલા યશ મૂકીશું અને પછી કરતા તરીકે યસ રાજેશ છે એટલે આપણે જે પ્રોનાઉન્સ એના માટે જે છે ને એ એનો ઉપયોગ થાય છે તો હિ ડી અને નો ની અંદર આપણે આન્સર આપવો છે તો નો હીડી અહીંયા પણ એ જ રીતે થશે અને નો અંદર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન વાક્ય રચના ની અંદર ડીડ પછી કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવામાં આવે છે ખાસ આપણે યાદ રાખવાનું છે કે જ્યારે વાક્યમાં ડીડનો નો ઉપયોગ થયેલો હોય ત્યારે હંમેશા જે છે ને એ વાક્યમાં

ટૂંકુ રૂપ જે છે ને એ ડીડન્ટ થાય છે ઓકે એનું ટૂંકુ રૂપ જે છે એ ડીડન્ટ થાય છે તો એ પણ આપણે યાદ રાખવાનું છે ઓકે